चलो विद्यार्थी मित्रों, आज आप धोरण बीजा में अंग्रेजी विषय लैसू। अंग्रेजी में आप आगळना वीडियो में ए अने एन सीखी गया था अने एन नो पण आपणे उपयोग कई रीते करवानो छे ए सीखी गया था, पण ते आपणे जोई गया था अने आजे फरीथी एनो वधारे विस्तार थी समझिए अने पुनरावर्तन करिए। तो जुओ, पहेलो नोन, पहेलो नंबर, अंग्रेजी भाषा में एक वचन में आवता ने व्यंजन थी शुरू थता जातिवाचक नाम पहला अ आर्टिकल अने स्वरथी शुरू थता जातिवाचक नाम पहला एन आर्टिकल मुकाय छे, ए तमे सीखी गया छो। जेम के अ हेन एन एन, एटले शू कहवा मांगे जे आ स्पेलिंग छे ए पहला ए आवशे अने आ स्पेलिंग पहला एन आवशे। एम जो व्यस स्पेलिंग व्यंजन थी शुरू थतो हशे तो ए आवशे अने स्वर थी शुरू थतो हशे तो एन आवशे। हवे आ बन्ने शब्द ने स्पेलिंग ने जोड़वा माटे आपणे शू मूकीशू एन। गुजराती भाषा में बे शब्द ने बे वाक्य ने जोड़वा अने मूकीए छीए तेम अंग्रेजी भाषा में एन मुकाई छे। तो जुओ, आपणे आ स्पेलिंग जोई गया था, आजे फरीथी एक वार आपणे जोईए। तो जुओ, शब्दोना स्पेलिंग उच्चार अने गुजराती अर्थ वाँचो। एमां आपणे पहेलो शब्द लईए एंड, ए एन डी, एंड एटले अने, एन आई बी, नीब, नीब एटले टाक, बी यू एस बस, बस एटले बस, बी ए टी बेट, बेट एटले बेट, के ई वाय की, की एटले चावी, एल ओ जी लॉग, लॉग एटले लाकड़ो, एफ आई जी फिग, फिग एटले अंजीर, आर ए टी रेट, रेट एटले उंदर, बी ए डबल एल, बी ए डबल एल बॉल एटले दड़ो, एस एच आई पी सीप, सीप एटले वाहन, एस एच आई पी सीप एटले वाहन। तो जुओ, आ जे स्पेलिंग आपणे वाँच्यू छे एने आपणे आगळ जोईए। तो जुओ, आगळ स्पेलिंग जोईए, डी आई एस एच, डी आई एस एच डीस, डीस एटले थाळी, एल आई एल वाय, एल आई एल वाय शू वंचाय, लीली, लीली एटले पोळणो, के आई टी ई, के आई टी ई शू वंचन थाय, काइट, काइट एटले समळी, काइट एटले समळी, बी ओ डबल्यू एल, बी ओ डबल्यू एल बाउल,
બાઉલ એટલે વાટકો, બાઉલ એટલે વાટકો. બી ઈ એ આર બિયર, બિયર એટલે રીચ. બી ઈ એ આર બિયર, બિયર એટલે રીચ. બી ડબલ ઈ, બી ડબલ ઈ, બી એટલે મધમાખી, બી એટલે મધમાખી. સી આર ઓ ડબલ્યુ, સી આર ઓ ડબલ્યુ ક્રો, ક્રો એટલે કાગડો. સી ઓ સી કે, સી ઓ સી કે કોક, કોક એટલે કૂકડો, કોક એટલે કૂકડો. આર ઓ એસ ઈ રોસ, આર ઓ એસ ઈ રોઝ એટલે ગુલાબ. પી ઈ એ એસ, પી ઈ એ એસ પીઝ એટલે વટાણા, પીઝ એટલે વટાણા. તો જુઓ, જે આપણે સ્પેલિંગ જોયા એનું ફરી એકવાર વાંચન કરી જઈએ. એ એન ડી, એ એન ડી, એન્ડ એટલે અને, એન આઈ બી, એન આઈ બી, નીટ એટલે ટાટ. બી યુ એસ, બી યુ એસ બસ એટલે બસ. બી એ ટી, બી એ ટી બેટ એટલે બેટ. કે ઈ વાય, કે ઈ વાય કી એટલે ચાવી. એલ ઓ જી, એલ ઓ જી લોગ એટલે લાકડું, લોગ એટલે લાકડું. F I G, F I G ફિગ એટલે અંજીર, ફિગ એટલે અંજીર. R A T, R A T રેટ એટલે ઉંદર. B A double L, B A double L બોલ એટલે ડળો, બોલ એટલે ડળો. એસ એચ આઈ પી સીપ, સીપ એટલે વાહણ, સીપ એટલે વાહણ. ડી આઈ એસ એચ, ડી આઈ એસ એચ ડીશ એટલે થાળી. એલ I L Y, L I L Y લીલી એટલે પોયણું, લીલી એટલે પોયણું. K I T E kite, K I T E kite એટલે સમડી. B O W L, B O W L બાઉલ એટલે વાટકો, બાઉલ એટલે વાટકો. બી ઈ એ આર, બી ઈ એ આર બેયર એટલે રીચ, બેયર એટલે રીચ. બી ડબલ ઈ, બી ડબલ ઈ બી એટલે મધમાખી. સી આર ઓ ડબલ્યુ, સી આર ઓ ડબલ્યુ ક્રો એટલે કાગડો. સી ઓ સી કે, સી ઓ સી કે કોક એટલે કૂકડો. આર ઓ એસ ઈ, આર ઓ એસ ઈ
એટલે ગુલાબ. PEAS પીઝ એટલે વટાણા. જો મિત્રો, આપણી આ સ્પેલિંગ જોયા શેના માટે? કારણ કે આપણે ચિત્ર ઉપરથી સ્પેલિંગ લખવાના આવે તો આપણે ચિત્ર જાણતા હોઈએ તેનો અંગ્રેજી શું ઉચ્ચાર શું થાય, એનો સ્પેલિંગ શું થાય, એટલા માટે આ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ આપણને આવડવું ખૂબ જરૂરી છે. ચાલો હવે આપણે આગળનો યુનિટ લઈએ છીએ. તેમાં જુઓ, નીચેના બે સ્પેલિંગ પહેલાં મૂકેલ આર્ટિકલ એ કે એન અને વચ્ચે મૂકેલા એનનો અભ્યાસ કરીએ. તો જુઓ, અહીંયા આપણને ચિત્ર આપ્યા છે. તો જુઓ, અહીંયા કીધું એમ કે અહીંયા આપણને ચિત્રો આપ્યા હોય, ચિત્ર ઉપરથી આપણે એના સ્પેલિંગ લખવાનો હોય છે અને સ્પેલિંગ લખ્યા પછી સ્પેલિંગ પહેલાં આપણે આર્ટિકલ મૂકવાનો હોય છે. આર્ટિકલ મુકાઈ ગયા પછી બંને સ્પેલિંગને જોડવા માટે આપણે વચ્ચે શું મૂકવાનું છે? એન્ડ. હવે આપણે ગુજરાતી આનું કરીએ તો શું થશે? પેન અને ટાંક, પેન અને ટાંક. એવી રીતે અંગ્રેજીમાં આપણે કરીએ તો આને આપણે શું કહીશું? પેન. તો પેનનો સ્પેલિંગ આપ્યો છે PEN. આને શું કહેવાશે? ટાંક. એના અંગ્રેજીમાં નિબ કહેવાય, NIB, નિબ. તો જુઓ, બંને સ્પેલિંગ પહેલાં આપણે આર્ટિકલ આપ્યા છે. જુઓ, અહીંયા પી છે જે વ્યંજન છે એટલે અહીંયા અ આર્ટિકલ આવ્યો છે. અહીંયા નિબ, નિબમાં એન વ્યંજન છે એટલે અ આર્ટિકલ આવ્યો છે. એટલે બંને સ્પેલિંગ આપણે આગળ આપણે એ આર્ટિકલ મૂક્યો છે. એ આર્ટિકલ મુકાઈ ગયા પછી બંને સ્પેલિંગને જોડવા માટે વચ્ચે કયો આર્ટિકલ આવ્યો? એન્ડ. એટલે શું વાંચન થશે? અ પેન એન્ડ અ નીબ. એવી રીતે. હવે આ છે લાકડું, જેને અંગ્રેજીમાં કહેવાશે લોગ. આ છે કુહાડી, કુહાડીને અંગ્રેજીમાં કહેવાશે એક્સ. તો અહીંયા જુઓ, લોગનો સ્પેલિંગ આપ્યો છે LOG. અહીંયા એક્સનો સ્પેલિંગ આપ્યો છે AXE. હવે બંને સ્પેલિંગ આગળ તમારે જોવાનું કે સ્વર છે કે વ્યંજન છે. તો જુઓ, અહીંયા L શું કહેવાય? વ્યંજન કહેવાય. એટલે એલની આગળ આપણે કયો આર્ટિકલ આવશે? અ. અહીંયા એક્સ, એક્સમાં એ શું છે? સ્વર છે. જો સ્વર હોય તો સ્વરની આગળ આપણે કયો આર્ટિકલ મૂકાશે? એન. એટલે અહીંયા આપણે એન આવ્યો છે. હવે બંને સ્પેલિંગને જોડવા માટે આપણે વચ્ચે શું મૂકવાનો છે? એન્ડ, ANDD. એટલે બંને સ્પેલિંગ જોડાશે, અ લોગ એન્ડ એન એક્સ. એવી રીતે આગળ આપણે જોઈએ. તો જુઓ, આ શેનું ચિત્ર છે? કીડી. કીડીને અંગ્રેજીમાં શું કહેવાશે? એન્ડ. આ શેનું ચિત્ર છે? મધમાખી. મધમાખીને અંગ્રેજીમાં શું કહેવાશે? બી. તો જુઓ, એન્ટનો સ્પેલિંગ છે ANT અને મધમાખીનો સ્પેલિંગ એટલે કે બીનો સ્પેલિંગ છે BEE. એન્ટમાં એ સ્વર છે, સ્વર છે તેથી સ્વરની આગળ આપણે એન્ડ મૂકીશું. બી વ્યંજન છે એટલે આપણે અહીંયા અ આર્ટિકલ લખીશું. અને હવે બંને સ્પેલિંગને જોડવા માટે વચ્ચે કયો આર્ટિકલ લખાશે? એન. એટલે હવે શું મૂકાશે? એન 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 અ બી. હવે આપણે આગળનું ચિત્ર જોઈએ. આ છે વાડકો. વાડકાને અંગ્રેજીમાં શું કહેવાશે? બાઉ, BOWL, બાઉ. અને શું કહેવાશે? ડીશ.
तो डिशनो स्पेलिंग छे डी आई एस एच। तो जुओ बाउल में बी शू छे, स्वर छे के व्यंजन छे? तो बी व्यंजन छे, एटले आपणे अहींया बी नी आगळ कयो आर्टिकल आवशे? अ आर्टिकल आवशे। डिशनो स्पेलिंग छे डी आई एस एच, पण डीमां डी ए स्वर छे के व्यंजन छे? तो ए व्यंजन छे, एटले अहींया अ आर्टिकल आव्यो छे। हवे आ बन्ने स्पेलिंग ने जोड़वा माटे आपणे वच्चे कयो आर्टिकल मूकीए छीए? एंड, ए एंड डी, एटले आखो वाक्य केम वंचाशे? अ बाउल एंड अ डीस। हवे आपणे આગળનું ચિત્ર જોઈએ। તો જુઓ કોક, કોક એટલે કૂકડો અને ક્રો એટલે કાગડો, બરાબર ને? તો કોકનો સ્પેલિંગ છે સી ઓ સી કે, અને કાગડો જેને અંગ્રેજીમાં કહેવાશે ક્રો, તો ક્રોનો સ્પેલિંગ છે સી આર ઓ ડબલ્યુ। તો જુઓ પહેલો સ્પેલિંગ છે સી ઓ સી કે કો, તો કોકની આગળ અ આર્ટિકલ આવ્યો છે, કેમ? કારણ કે અહીંયા પહેલો સ્પેલિંગ મૂળાક્ષર કયો છે? સ્વી, સી એ વ્યંજન છે એટલે અ આર્ટિકલ આવ્યો છે। અહીંયા પણ સી છે જે વ્યંજન હોય એટલે અ આર્ટિકલ આવ્યો છે। હવે આ બંને સ્પેલિંગને જોડવા માટે વચ્ચે શું આવશે? એન્ડ, એ એન ડી, એટલે અ કોક એન્ડ અ ક્રો, એમ વાંચન થશે। હવે આ શેનું ચિત્ર છે? સફરજન ને આ અંજીર। તો જુઓ સફરજન અંગ્રેજીમાં શું કહેવાશે? એ ડબલ પી એલ ઈ એપલ, શું કહેવાશે? એપલ। અને એફ આઈ જી ફીગ, ફીગ એટલે અંજીર। તો એપલમાં જુઓ એપલનો પહેલો મૂળાક્ષર એ છે, એ હોવાથી અહીંયા કયો આર્ટિકલ આવ્યો છે? એન, ને અહીંયા પહેલો મૂળાક્ષર કયો છે? એફ, જે વ્યંજન છે એટલે કયો આર્ટિકલ આવ્યો? એ। હવે બંને સ્પેલિંગને જોડવા માટે વચ્ચે કયો આર્ટિકલ આવશે? એન, એ એન ડી, એટલે હવે આખું વાક્ય શું વાંચન થશે? એન એપલ એન અ ફીગ। એવી રીતે આપણે કે જો અહીંયા કેટલું સ્વાધ્યાય આપ્યું છે જે આપણે જોઈ જઈએ। ચિત્રોના સ્પેલિંગ પહેલાં આર્ટિકલ એ કે એન મૂકી એન વડે બે શબ્દને જોડીને ફરીથી લખો। અહીંયા આપણને બે ચિત્ર આપ્યા છે, પહેલું છે બળદ અને બીજું છે ગાય। તો બળદને અંગ્રેજીમાં શું કહેવાશે? ઓક્સ, અને ગાયને અંગ્રેજીમાં શું કહેવાશે? કાઉ। તો જુઓ ઓક્સ છે, ઓક્સમાં ઓ મૂળાક્ષર વ્યંજન છે એટલે એન આર્ટિકલ છે, અને કાઉમાં સી વ્યંજન છે એટલે અ આર્ટિકલ આવશે। આ બંને સ્પેલિંગને આપણે આ નવી લાઇનમાં આપણે લખવાના છે। જુઓ અહીંયા લખ્યું છે આપણે એન ઓક્સ અ કાઉ, ને એ બંને સ્પેલિંગને જોડવા માટે આપણે અહીંયા કયો આર્ટિકલ લખ્યો છે? એન્ડ, એ એન ડી, લાખું વાક્ય હવે જોડાશે તો કઈ રીતે વંચાશે? એન ઓક્સ એન્ડ અ કાઉ। હવે બાજુમાં જોઈએ આ શેનું ચિત્ર છે? બોલ, ને આ શેનું ચિત્ર છે? બેટ। તો બોલને અંગ્રેજીમાં બોલ કહેવાશે અને બેટને પણ બેટ, પણ બોલનો સ્પેલિંગ આવશે બી એ ડબલ એલ અને બેટનો બી એ ટી। તો જુઓ બોલમાં બી વ્યંજન છે એટલે આપણે અ આર્ટિકલ આગળ મૂક્યો છે, બેટમાં બી પણ વ્યંજન છે એટલે અહીંયા અ આર્ટિકલ મૂક્યો છે।
હવે આ બંને સ્પેલિંગને જોડવા માટે આપણે વચ્ચે કયો આર્ટિકલ મુકાશે? એન્ડ. જુઓ, આ રીતે આ અ બોલ છે એ આપણે અહીંયા લખ્યું છે અને વચ્ચે આપણે કયો આર્ટિકલ મૂકી દીધો છે? એન્ડ. અને અ બેગ એ પણ બાજુમાં લખી દીધું. લાખું વાક્ય આપણું જોડાઈ ગયું. તો કઈ રીતે બનશે? અ બોલ એન્ડ અ બેગ. એટલે ગુજરાતીમાં આપણે કરવું હોય તો બોલ અને બેગ આ રીતે થશે. હવે જુઓ, અહીંયા જહાજ આપ્યું છે, અહીંયા બસનું ચિત્ર આપ્યું છે. જહાજના વાહનને અંગ્રેજીમાં શું કહેવાશે? સીપ. એસ એચ આઈ પી, સીપ. તો જુઓ, આપણે અહીંયા કયો સ્પેલિંગ છે? એસ એચ આઈ પી. તો સીપમાં એસ વ્યંજન છે, વ્યંજન છે એટલે અહીંયા કયો આર્ટિકલ મુકાશે? અ આર્ટિકલ મુકાશે. ને અહીંયા બી યુ એસ બસ એટલે અહીંયા કયો આર્ટિકલ આવશે? એ જ આવશે. કેમ? બંનેમાં એ આવશે કારણ કે બંને સ્પેલિંગ આગળ આપણે મૂળાક્ષર વ્યંજન છે, તેથી અહીંયા પણ અ આર્ટિકલ આવશે, અહીંયા પણ અ આર્ટિકલ આવશે. હવે બંને સ્પેલિંગને જોડવા માટે આપણે વચ્ચે એન આર્ટિકલ મૂકાશે. અ સીપ એન્ડ અ બસ એટલે અ સીપ એન્ડ અ બસ. હવે આગળનું ચિત્ર જોઈએ તો અહીંયા આપણને શેનું ચિત્ર આપ્યું છે? ઉંદર. ને અહીંયા આપણને શેનું ચિત્ર આપ્યું છે? ગુવાળ. તો ઉંદરને અંગ્રેજીમાં શું કહેવાશે? રેટ. અને ગુવાળને અંગ્રેજીમાં શું કહેવાશે? આઉ. તો હવે રેટનો સ્પેલિંગ છે આર એ ટી અને આઉલનો સ્પેલિંગ છે ઓ ડબલ્યુ એલ. તો જુઓ, રેટમાં પહેલો મૂળાક્ષર આર આવે છે. આર કયો છે? વ્યંજન છે. વ્યંજન હોય તો અહીંયા કયો આર્ટિકલ આવશે? અ આર્ટિકલ આવશે. અહીંયા પહેલો સ્પેલિંગ મૂળાક્ષર છે ઓ. તો ઓમાં પહેલાં કયો? ઓ સ્વર છે. સ્વર હોય તો અહીંયા કયો આર્ટિકલ આવશે? એન. હવે બંને સ્પેલિંગને જોડવા માટે વચ્ચે આપણે કયો આર્ટિકલ મૂકાશે? એન. એટલે આ રેડ એન એન આઉ એટલે ગુજરાતીમાં શું થાય? ઉંદર અને ગુવળ. ને અંગ્રેજીમાં અ રેડ એન એન આઉ. એવી રીતે આગળ જોઈએ. આ શેનું ચિત્ર છે? મરઘી. અને આ ઈંડું. તો મરઘીને અંગ્રેજીમાં કહેવાશે હેન અને ઈંડાને અંગ્રેજીમાં કહેવાશે એગ. હેનનો સ્પેલિંગ છે એચ ઈ એન. હેન એટલે મરઘી. એગનો સ્પેલિંગ છે ઈ ડબલ જી. એગ એટલે ઈંડું. તો જુઓ, હેનમાં પહેલો મૂળાક્ષર એચ છે. એચ શું છે? વ્યંજન છે. વ્યંજન હોય તો આપણે કયો આર્ટિકલ આવે છે? એ આર્ટિકલ આવે છે. અને એગ, એગમાં પહેલો મૂળાક્ષર શું છે? ઈ. ઈ શું કહેવાશે? સ્વર. જો સ્વર હોય તો આપણે એ સ્વરની આગળ કયો આર્ટિકલ મૂકાશે? એન. એટલે અહીંયા આપણે એન મૂક્યો છે. હવે આ બંને સ્પેલિંગને જોડવા માટે આપણે વચ્ચે કયો આર્ટિકલ લખીશું? એન્ડ. એટલે આખું વાક્ય શું બનશે? અ હેન એન્ડ એન એગ. અ હેન એન્ડ એન એગ. અને ગુજરાતીમાં શું થશે? મરઘી અને ઈંડું. આ રીતે. હવે આગળનું ચિત્ર જોઈએ. આ શેનું ચિત્ર છે? ડુંગળી. અને આ વટાણા. તો ડુંગળીને અંગ્રેજીમાં શું કહેવાશે? અનિયન. અને વટાણાને પીસ. તો અનિયનનો સ્પેલિંગ છે ઓ એન આઈ ઓ એન. અનિયન એટલે ડુંગળી.
પી ઈ એ એસ પીઝ એટલે વટાણા. તો જુઓ અન્યનના સ્પેલિંગમાં પહેલો મૂળાક્ષર ઓ છે, ઓ આવતો હોય તો આપણે અહીંયા એન આર્ટિકલ આવશે. અહીંયા પી વ્યંજન છે એટલે પી આર્ટિકલ આવ્યો છે. તો જુઓ બંને સ્પેલિંગને જોડવા માટે ફરીવાર આપણે એન મૂકીશું એટલે શું વાંચન થશે, એન અનિયન એન અ પીસ, એન અનિયન એન અ પીસ. એટલે ગુજરાતીમાં આપણે શું બોલીએ, ડુંગળી અને વટાણા, બરાબર ને. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ બીજું એક સ્વાધ્યાય છે તે જોઈએ. શબ્દોને બે સ્પેલિંગ પહેલાં આર્ટિકલ એ કે એન મૂકી એન વડે જોડીને ફરીથી લખો. તો જુઓ અહીં આપણને આપ્યું છે બિયર, અહીં આપ્યું છે એસ. બિયરમાં પહેલો મૂળાક્ષર છે બી એટલે અ આર્ટિકલ આવશે. એસમાં પહેલો મૂળાક્ષર છે અ, જે સ્વર છે એટલે અહીંયા એન આવશે. હવે બંને સ્પેલિંગને જોડવા માટે આપણે અહીંયા એન્ડ મૂકીશું એટલે આપણે જોડાયા પછી વાંચન કરીએ તો શું વાંચન થશે, અ બિયર એન એન એસ. હવે આગળ એલ ઓ સી કે લોક અને કે ઈ વાય કી. લોકમાં પહેલો સ્પેલિંગ છે એલ, એલ એ વ્યંજન છે એટલે અ આર્ટિકલ આવશે. કે વ્યંજન છે એટલે અ આર્ટિકલ આવશે. અને બંને સ્પેલિંગને જોડવા માટે જુઓ આપણે એન આર્ટિકલ મૂક્યો છે એટલે આખું આપણને શું વાંચન થશે, અ લોક એન અ કી, અ લોક એન અ કી. હે આગળ જોઈએ અહીંયા કયો સ્પેલિંગ આપ્યો છે, રોઝ આર ઓ એસ ઈ. અહીંયા કયો સ્પેલિંગ આપ્યો છે, એલ આઈ એલ વાય. રોઝમાં આર એ વ્યંજન છે એટલે અ આર્ટિકલ આવશે. એલ વ્યંજન છે એટલે અ આર્ટિકલ આવશે. અને બંને સ્પેલિંગને જોડવા માટે આપણે વચ્ચે એન આર્ટિકલ મૂકાશે. તો અ રોઝ એન્ડ અ લીલી, અ રોઝ એન્ડ અ લીલી. ઈ એ જી એલ ઈ ઈગલ. કે આઈ ટી ઈ કાઈટ એટલે, તો જુઓ ઈગલમાં ઈ એ સ્વર છે, સ્વર હોય તો એન આવશે. અને કાઈટમાં કે વ્યંજન છે એટલે એની આગળ અ આર્ટિકલ આવશે. તો એન ઈગલ અ કાઈટ બંનેને જોડવા માટે વચ્ચે મૂકાશે એન એટલે એન ઈગલ એન અ કાઈટ. તો જુઓ પેલું અ બિયર એન એન એસ, બિયર એટલે રીચ, એસ એટલે ગઢેડો એટલે રીચ અને ગઢેડો એમ થશે. લોક, લોક એટલે તાળું, કી એટલે ચાવી. તો તાળું અને ચાવી એટલે શું અંગ્રેજી શું થશે, અ લોક એન અ કી. અ રોઝ એન અ લીલી, રોઝ એટલે ગુલાબ, લીલી એટલે પોયણું, ગુલાબ અને પોયણું. આ રીતે એન ઈગલ એન અ કાઈટ, ઈગલ એટલે ગુવળ, કાઈટ એટલે નામ, એન ઈગલ એન અ કાઈટ. તો જુઓ તમે આ રીતે તમારા દરેકનું વાંચન કરશો તો તમને મજા આવશે, બરાબર ને. ઈગલ તો તમે આ રીતે જોયું તો પહેલું વાક્ય આપણે શું જોયું, રીચ અને ગઢેડું, તાળું અને ચાવી,
गुलाब अने पोणो अने गरुड़ अने समड़ी, बराबर। ईगल एटले गरुड़ अने काइट एटले समड़ी। आ रीते आपणे वाचन कर्युं। तो तमे बधुं आजे समजायुं छे एनुं फरीथी तमे वाचन करी लेजो। थैंक यू मित्रों।